हवे जोईए तमाम समाचार संक्षिप्तमां। ચોમાસું આવ્યું છે હવે નજીક। 30-31 મે અને 1 જૂનના દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સર્જાયું છે, જોકે કેરળના દરિયા કિનારા નજીક સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશર ગુજરાત તરફથી ફરી ઓમાન તરફ જશે। લો પ્રેશરને કારણે દરિયામાં પવનની ગતિ પણ તેજ થઈ ગઈ છે, જેને કારણે ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તેમજ માછીમારો કેરળ કે કર્ણાટકના દરિયા કિનારા નજીક પણ ન જવું, તેમજ 30-31 મે અને 1 જૂનના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે। અરબી સમુદ્રમાં બે વાવાઝોડા સર્જાયા બાદ ચોમાસાની અનુકૂળ પરિસ્થિતિ બની રહી છે, તો વળી અંદામાન નિકોબાર અને કેરળના દરિયા કિનારા નજીક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કેરળમાં 24 કલાકમાં ચોમાસું બેસી જશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। જળસંચય અભિયાનનું સમાપન 31 મેના રોજ છે, જે અંતર્ગત સરકાર 31 મેના રોજ પર્જન્ય યજ્ઞ કરવાની હતી તે હાલ બંધ રાખવામાં આવ્યો। યજ્ઞની જગ્યા પર કળશ પૂજા કરી જળસંચય અભિયાનનું સમાપન કરવામાં આવશે। રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપથી પ્રજા પરેશાન છે, ત્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું છે। ગાંધીનગર અને અમરેલીનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું, વડોદરાનું મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી અને ડીસાનું મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું છે। અસહ્ય ગરમીથી મનુષ્યોની સાથે વન્ય પ્રાણીઓ પણ પરેશાન છે, ત્યારે સાવજનો એક દુર્લભ વિડીયો સામે આવ્યો છે। ગીરના બોર્ડર વિસ્તારના વાડીમાં પાણી પીવા આવેલા વનરાજાના દ્રશ્યો ખેડૂતે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા। આકરા તાપમાં વનરાજા પોતાની તરસ છુપાવતા જોવા મળ્યા હતા। ધોરણ 10નું પરિણામ 67.50% જાહેર થયું છે, જે ગત વર્ષ કરતા ઓછું છે। ગત વર્ષનું ધોરણ 10નું પરિણામ 68.24% હતું, ગત વર્ષ કરતા આ વર્ષનું પરિણામ 1% ઓછું આવ્યું છે। એટલું જ નહીં, ગત વર્ષની સરખામણીમાં ગુજરાતીનું પરિણામ સુધરી શક્યું નથી, પણ ગુજરાતી માધ્યમનું 65.16% પરિણામ છે, તો અંગ્રેજી માધ્યમનું પરિણામ 90.12% જાહેર થયું છે। 6378 વિદ્યાર્થીઓએ આ પરિણામમાં A1 ગ્રેડ મેળવ્યો છે, તો ફરી એકવાર આ પરિણામમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। રાજ્યમાં 72.69% વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે, તો 63.73% વિદ્યાર્થીઓ પાસ થયા છે। 80.6% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત છે, તો 37.35% સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે। 100% પરિણામ ધરાવતી શાળા 368 છે। ધોરણ 10નું પરિણામ 65% આવ્યું, તેમાં ગુજરાતી માધ્યમનું પરિણામ આ વખતે પણ નીચું રહ્યું। શિક્ષણ પ્રદાને નીચા પરિણામ માટે જે તે શાળાના શિક્ષકો અને આચાર્ય પર દોષનો ટોપલો ઢોળી દીધો, જે વિષયના પરિણામ નીચા આવ્યા તે માટે શિક્ષકોની જવાબદારી કહી છૂટી ગયા। ગ્રામ્ય વિસ્તારોની કેટલી એવી શાળા છે જેમાં શિક્ષકો જ નથી, અને 6 તો 8-10 વર્ગ સામે 1-2 શિક્ષકો હોય છે। કેટલાય વર્ષોથી રાજ્યમાં આચાર્યની ભરતી થઈ નથી, ગુજરાતી ભાષા આમ જ હાંસિયામાં ધકેલાતી જાય છે, પાછલા 2 વર્ષના પરિણામ જ સાબિત કરી રહ્યા છે। અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શ્રેષ્ઠ પરિણામ માટે પુષ્પ આપી અભિનંદન પાઠવ્યા। એટલું જ નહીં, મેયર ગૌતમ શાહ વિદ્યાર્થીઓની ખુશીમાં સામેલ થયા અને ગરબાના તાલે ઝૂમ્યા। સુરતમાં પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીનીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, ઉત્સાહિત વિદ્યાર્થીઓએ ગરબા રમી પોતાની ખુશી વ્યક્ત કરી। વડોદરામાં પરિણામ બાદ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ખુશી વ્યક્ત કરી હતી। અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થયા બાદ ઢોલ નગારા સાથે ઝૂમી ઉઠ્યા હતા। રાજકોટમાં શાળામાં ઢોલ નગારાના તાલે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને વાલીઓ પણ ઝૂમ્યા હતા। રાજકોટમાં પરિણામ બાદ આચાર્ય ખુશીમાં એટલા મગ્ન બની ગયા કે રૂપિયાનો વરસાદ જ કરી નાખ્યો। આચાર્યે ઢોલ નગારા વાગતા જ નોટો ઉડાવવાની શરૂઆત કરી દીધી। રાજકોટમાં સ્કૂલ યુનિફોર્મ સાથે જ વિદ્યાર્થીઓ શાળા બહાર જ ગરબા કરવા લાગ્યા અને ધોરણ 10માં સારું પરિણામ મેળવવાની ખુશી દર્શાવી હતી। ધોરણ 10ના અભ્યાસ કરતી માહી શાહ નામની વિદ્યાર્થીને મક્કમ મનોબળથી સારું પરિણામ મેળવી શકાયું છે તેવું સાબિત કરી બતાવ્યું। ગર્ભાશયમાં ગાંઠ જેવી ગંભીર બીમારી થઈ હોવાથી માહી એક સમયે ડ્રોપ લેવાનો વિચાર કર્યો હતો, જોકે આખરે તેણે પરીક્ષા આપી અને 90% લાવી બતાવ્યા।
11 વર્ષની ઉંમરે વીજકરણ લાગતા બંને હાથ ગુમાવી દેનાર વડોદરાના શિવમે ધોરણ 10ની પરીક્ષામાં 98.53% મેળવી રાઇટરની મદદ વિના હાથમાં પહેરેલા મોજામાં પેન ભરાવી બોર્ડની પરીક્ષા આપી શિવમે આ ઝળહળતી સફળતા હાંસલ કરી છે। સુરતની ધ્રુવી ધોરણ 10માં 94% માર્ક્સ લઈ આવી છે। ધ્રુવીનો પરિવાર ઘણો ગરીબ છે અને તેના પિતા છેલ્લા થોડા વર્ષોથી માનસિક બીમારીથી પીડાય છે। આ તમામ વિકટ પરિસ્થિતિમાં ધ્રુવીએ તેની અભ્યાસ પ્રત્યેની લગનને જરા પણ ડગવા ન દીધી। ધોરણ 10માં બે જુડવા બહેનોએ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે। આ બહેનોના પરિણામનું મહત્વ એટલે વધી જાય છે કે પરિણામના દિવસે જ તેમનો જન્મદિવસ છે। જન્મદિવસે તેમની મહેનતનું ફળ મળતા તેમની ખુશી બમણી થઈ ગઈ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના 7 બ્રિજ ફરતે રેસ્ક્યુ બોટ મૂકી દેવામાં આવી છે। ધોરણ 10ની પરીક્ષાને લઈને કોઈપણ વિદ્યાર્થી કોઈ અનિચ્છનીય પગલું ન ભરે તે ખાસ તકેદારીના ભાગરૂપે બોટ મૂકવામાં આવી છે। નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વિરજી ઠુંબરે જીતુ વાઘાણી અંગે કરેલા નિવેદનને વખોડતા નિવેદનના નિમ્ન કક્ષાનું નિવેદન ગણાવ્યું। તેમણે જણાવ્યું કે સસ્તી પ્રસિદ્ધિ માટે અપાયેલા આ નિવેદન સામે એક્શન લેવા બદલ કોંગ્રેસ ઠુંબરને છાપી રહી છે। વિરજી ઠુંબરના ઘરે રવિવારે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જે મામલે કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુંબરે પોલીસ કચેરીમાં ફરિયાદ નોંધાવી તેઓએ માંગ કરી છે કે તેમના ઘરની સામે દેખાવો કરનારા તમામ વિરોધમાં પોલીસ કાર્યવાહી કરે। વિરજી ઠુંબરે ભાજપ દ્વારા કોંગ્રેસને પીઠું કહેવા પર પલટવાર કર્યો। તેઓએ જણાવ્યું કે આ વિવાદની શરૂઆત ભાજપ દ્વારા કરવામાં આવી જેથી આ મામલે જીતુ વાઘાણી પાટીદાર સમાજની માફી માંગી। વિરજી ઠુંબરના પલટવાર બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે। તેઓએ જણાવ્યું છે કે પાટીદાર સમાજ કોઈની જાગીર નથી, કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે। મહાપંચાયત પાટીદારોની નહીં પરંતુ કોંગ્રેસની। આ તરફ રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંબરનો વિરોધ કરાયો। વિરજી ઠુંબરે ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની માતાને લઈને ઉચ્ચારેલા વિવાદિત શબ્દોને લઈ ભાજપ મહિલા મોરચા દ્વારા વિરજી ઠુંબરના પુતળાને બુટ ચપ્પલનો હાર પહેરાવી વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંબર દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખની માતા સામે બોલાયેલા અપશબ્દોને લઈને ભાજપ મહિલા મોરચા દ્વારા દેખાવો કરાયા। ઉધના દરવાજા પાસે મહિલા મોરચાની મહિલાઓ દ્વારા વિરજી ઠુંબરના પુતળાને ચપ્પલથી માર મારી વિરોધ દર્શાવાયો। ભાજપ દ્વારા સમગ્ર દેશમાં બૂથ ચલો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અમદાવાદના વાલ્મીકી વાસમાં બૂથ ચલો અભિયાનનો પ્રારંભ કરાવ્યો અને રાજ્યની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર લોકોને કરવામાં આવ્યા। ભાવનગરમાં વિવિધ સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓને આપવામાં આવેલી ગૌચરની જમીન પરત લેવાની માંગ સાથે માલધારી સમાજે ભાવનગરથી આંદોલનના શ્રી ગણેશ કર્યા। આંદોલનને રાજ્યવ્યાપી બનાવી જરૂર પડે વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી। પાટણની કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો। અડિયા ગામે બોર ફેલ થઈ જતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ખાનગી કંપની દ્વારા ડ્રિલિંગ કામગીરીમાં બ્લાસ્ટ થયો હોવાનો આરોપ ખેડૂતોએ કર્યો અને કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરી વળતર ચૂકવવા માંગ કરી છે। મહેસાણાના ખેરાલુમાં એપીએમસી ખાતે સરકાર દ્વારા ચણાની ખરીદી શરૂ કરાઈ છે। ટેકાના ભાવે ખરીદીનું કેન્દ્ર શરૂ કરાતા છેવાડાના ખેડૂતોને ચણાના વેચાણમાં સારો લાભ થયો છે। ખેડૂતોને ઘર આંગણે 880 રૂપિયા ચણાના ભાવ મળતા થયા છે। આણંદ જિલ્લામાં જનઔષધિ યોજના અંતર્ગત શરૂ થયેલા 5માંથી 2 જેનેરેટિક સ્ટોરને ખંભાતી તાળા લાગી ગયા। દવાનો સમયસર જથ્થો ઉપલબ્ધ ન કરાતો હોવાની ફરિયાદ સાથે આ સ્ટોર બંધ કરી દેવાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ભુજ અદાણી હોસ્પિટલમાં બાળકોના મોત મામલે 3 સભ્યોની ટીમે આરોગ્ય કમિશનરને રિપોર્ટ સોંપ્યો। પ્રાથમિક રિપોર્ટમાં કોઈ જવાબદારી ન હોવાનું જણાવાયું છે। રિપોર્ટ પર ઉચ્ચ અધિકારીઓ કરશે ચર્ચા। રાજ્યના પોલીસ વિભાગમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે। ડીજીપી શિવાનંદ ઝાએ 5 વર્ષથી 1 જ જગ્યા પર રહેલ પોલીસકર્મીની બદલીનો આદેશ કર્યો છે। જોકે જે કર્મચારીઓના સંતાન ધોરણ 10-12 અને કોલેજના છેલ્લા વર્ષમાં હોય તેમને 1 વર્ષની છૂટ મળશે। ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે કહ્યું કે આજકાલ ચાનો કપ પણ 15 રૂપિયે મળે છે, તેવા સમય સરકાર ગામડામાં 2 રૂપિયે 1000 લીટર પાણી અપાય છે, જ્યારે શહેરોમાં 4 રૂપિયે 1000 લીટર પાણી અપાય છે। નીતિન પટેલ પાણી વિતરણ અને ચાના કપની તુલના કરતા વિવાદ સર્જાયો। ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો। અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 77.38 અને ડીઝલનો ભાવ 74.17 રૂપિયા છે, તો સુરતમાં પેટ્રોલ 77.31 અને ડીઝલ 74.11 રૂપિયા લીટર મળી રહ્યું છે। રાજકોટમાં પેટ્રોલ 77.27 અને ડીઝલ 74.7 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે।
મોંઘવારીનો માર સામાન્ય પ્રજા પર પડી રહ્યો છે, પરંતુ ઉપર જતા પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ 77.38 રૂપિયા થઈ ગયા છે, તો ડીઝલના ભાવ 74.17 રૂપિયા થયા છે, ત્યારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જામનગરમાં યુવા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ નોંધાવવામાં આવ્યો. બાઇકોને પાર કરી યુવા કોંગ્રેસ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ડીકેવી રોડ પર ચક્કાજામ કર્યો. સાથે જ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. પેટ્રોલના વધતા ભાવોથી પ્રજા પરેશાન બની છે, ત્યારે એક ભાઈએ તેનો ઉકેલ શોધી કાઢ્યો છે અને તેનો વિડીયો વાયરલ કર્યો છે. આ બાઇક એક્સિલેટરથી નહીં બલકે પેન્ડલથી ચાલે છે. પેટ્રોલના ભાવ આસમાને છે, ત્યારે બાઇકને સાયકલ બનાવવા સિવાય કોઈ આરો નથી. બાઇકને સાયકલમાં ફેરવીને આ ભાઈ જાણે બાઇકને પેન્ડલ ન મારીને સરકારને તમાચો મારી રહ્યા છે કે જુઓ સાયકલ પરથી બાઇક પર આવેલો વિકાસ ફરી બાઇક પરથી સાયકલ પર આવી ગયો છે કે શું આ જ છે સામાન્ય માણસના અચ્છે દિન. ભરૂચના ભાડભૂત ગામે બે યુવાનો પર ટોળાએ હુમલો કર્યો. અંગત અદાવતમાં મારામારી થઈ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠાના ડીસામાં નાની ભાખર ગામે કોળી યુવકો પર થયેલ અત્યાચારનો વીડિયો વાયરલ થયો છે. ત્રણ યુવકોએ ફેસબુક પર રોયલ ક્ષત્રિય બાપુ નામના શબ્દો લખ્યા હતા, જેનાથી વિવાદ થયો હતો. બાદમાં ત્રણેય યુવકોને જાહેરમાં માફી મંગાવી હતી. બિટકોઈન તોડ મામલે નવો વળાંક આવ્યો છે. સુનેશ નામના વ્યક્તિએ શૈલેષ ભટ્ટ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી, જેમાં કેટલાક સંતોષ શૈલેષ ભટ્ટ સાથે મળેલા હોવાનો આરોપ લગાવ્યો છે. બિટકોઈનની સાથે 13.75 કરોડની જમીનનું કૌભાંડ હોવાનું જણાવાયું છે. શગુન ગ્રુપ દ્વારા 200 કરોડનું ફુલેકું ફેરવનાર આરોપી મનીષ શાહ અને ગીતા શાહને મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં સીઆઈડી ક્રાઇમે વધુ 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જે કોર્ટે માન્ય રાખી ન હતી અને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. સુરતમાં કીમ કોટવા દરગાહ પાસે બે બાળકીઓનું બલિ ચઢાવવા માટે અપહરણ કરાયું હતું, જે અંગે સ્થાનિકોને જાણ થતાં અપહરણકારને ઝડપીને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા. બાળકીનું અપહરણ કરનાર મહારાષ્ટ્રમાં વોન્ટેડ આરોપી બબન પાવરાએ અગાઉ પોતાના બાળકની પણ બલિ માટે હત્યા કરી હતી. અમદાવાદની એક મહિલા સંતોષબેને અમદાવાદ કચેરી પરથી પાસપોર્ટ નહીં મેળવવાના કારણે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટ કર્યું છે અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આ મામલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. પાસપોર્ટ વિભાગની ભૂલને કારણે પાસપોર્ટમાં યુપીના સ્થાને રાજસ્થાન લખ્યું છે. આ મહિલાની બંને કિડની ફેલ છે, તેથી સારવાર માટે સ્પેન જવાનું હતું અને છેલ્લા 8 મહિનાથી તેઓ હેરાન થઈ રહ્યા હોવાનું જણાવે છે. ધાનેરામાં તસ્કરોએ જૈન દેરાસર સહિત 3 સ્થળો પર હાથ ફેરો કર્યો. તસ્કરોએ જૈન દેરાસર બહાર મૂકેલી દાનપેટી ઉઠાવી ગયા, સાથે એક બંધ મકાનમાં ચોરી કરી જતા તસ્કરોએ એક મોટરસાયકલ પણ ઉઠાવી ગયા હતા. આણંદના બોરસદ તાલુકાના અલારસા ગામે ક્રિકેટ મેચ મુદ્દે થયેલી અથડામણમાં 8થી વધુ લોકોને ઇજાગ્રસ્ત થઈ છે. મોડી રાત્રે જૂથ અથડામણમાં ક્રિકેટના ગ્રાઉન્ડને લઈને બબાલ થઈ હતી. સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કોસંબા નજીક નેશનલ હાઈવે 8 પરથી ગાંજાની તસ્કરીનું પર્દાફાશ થયું. ટ્રકમાં ચોરખાનું બનાવી ગાંજાના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હતી. વલસાડના પારડીના ઉદવાડા ગામ નજીક ધોરણ 10ના વિદ્યાર્થીનું ટ્રેન નીચે આવી જવાથી મોત થયું છે. વિદ્યાર્થી રિપીટ પરીક્ષામાં નાપાસ થવાને કારણે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. પાલનપુરમાં ગોળા ગામમાં 3 મહિના પૂર્વે આત્મહત્યા કરનાર 30 વર્ષના યુવકની દફનવિધિ કરવામાં આવી, પરંતુ અચાનક યુવકના પરિવારને 3 મહિના બાદ હત્યાની આશંકા જતા મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલવામાં આવ્યો. મોતનું સાચું કારણ પીએમ બાદ બહાર આવશે. આણંદ પાસે અકસ્માતમાં ભરૂચના 6 લોકોના મોત થયા. પરિવાર સવારે ઘરેથી નીકળ્યો હતો ત્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે તે પ્રમાણે 6 લોકો ગાડીમાં બહાર જવા નીકળ્યા હતા અને રસ્તામાં કાળનો કોળિયો બની ગયા હતા. ભરૂચ જંબુસરના કાવી રોડ પર કાર પલટી ગઈ. કારમાં સવાર 6 લોકોને ઇજા પહોંચી, જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કાવી કંબોઈ મંદિર જતા સમયે કારને અકસ્માત થયો હતો. દાહોદના લીમખેડામાં મંગલ બહુડી પાસેના ઓવરબ્રિજ પરથી ટેન્કર બંધ મકાનમાં ઘૂસ્યું. ઘટનામાં ટેન્કર ચાલક સહિત 2 ઇજાગ્રસ્ત થયા, તો મકાનમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થઈ હતી. અમદાવાદમાં બેકરી ઉત્પાદન કરતા એકમોની અંદર ચેકિંગ હાથ ધરાયું છે. બેકરીમાં બનતી ખાદ્ય સામગ્રી લેવાયા નમૂના સ્વચ્છતાના અભાવે એકમને અપાઈ નોટિસ. ખાદ્ય પદાર્થના સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા. મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડી 700 કિલો અખાદ્ય કેરીનો જથ્થાનો નિકાલ કર્યો છે. આ ખાદ્ય કેરીને પાંજરાપોળમાં દાનમાં અપાઈ છે. વલસાડના એક આંબાની હેરિટેજ વૃક્ષની યાદીમાં સમાવેશ થયો છે. 1300 વર્ષથી પણ વધુ જૂના આંબાની શાખાઓ જમીનને સમાંતર વિકાસ પામી છે. આંબાની ડાળીઓ જમીનમાં જાય છે અને ફરી જમીનમાંથી નવા આંબા સ્વરૂપે બહાર આવે છે.
अनेक खूबियों धरावता आ आंबा ने कोई वाड़ी ना मालिको नुकसान पहुंचाड़ता नहीं। आंबा की खेती करता अन्य खेडूतों माटे आ आंबो एक कुतूहल संशोधन नो विषय बनी रह्यो छे। तमिलनाडु ने सरकारे तथिकोरिन प्लांट वेदांत स्टरलाइट प्लांट ने हमेशा माटे बंद करवानो आदेश रजू कर देवायो छे। उल्लेखनीय छे के प्लांट नो विरोध करी रहेला लोगों पर पोलिस फायरिंग में 13 लोगों ना मौत थया हता। कर्नाटक में एच डी कुमार स्वामी 23 मे मुख्यमंत्री पद शपथ तो ग्रहण कर लीधा, परंतु हज सुधी कैबिनेट ने आखरी ओप आप शकायो नहीं। सूत्रों जणाव्या प्रमाणे कांग्रेस गृह और नाणा मंत्रालय सहित अनेक महत्वना खाता पोतानी पासे राखवा मांगे छे। भाजपना सांसद हुकुम सिंह निधन ने कारण खाली पड़ेगी उत्तर प्रदेश की केरना बैठक पर पेटा चूंटी योजाई। भाजप और विपक्षी गठबंधन वच्चे आ बैठक पर सीधो ज मुकाबलो जोवा मळी रह्यो छे। आ बैठक पर भाजपे मृगांका सिंह ने मैदाने उतारा है, तो विपक्ष तरफ थी तबुस्सम हसन ने उम्मीदवार छे। अत्यार सुधी आ बैठक पर भाजपना हुकुम सिंह ज सांसद था, विस्तार में तेमनी खास पकड़ थी, परंतु हवे हुकुम सिंह निधन बाद पार्टी इच्छे छे कि मृगांका सिंह की मदद थी केराना में भाजपना पारंपरिक वोटर्स ने जोड़वामां आवे, साथ ज हुकुम सिंह की लोकप्रियता नो फायदो पण उठावामां आवे। यूपीनी केराना लोकसभा ने नूरपुर विधानसभा सहित देश की कुल 14 सीटों पर पेटा चूंटी मतदान थयु। केराना और नूरपुर में वोटिंग वच्चे इलेक्ट्रॉनिक वोटिंग मशीन गड़बड़ी की फरियाद पर मिली और हवे ईवीएम में गड़बड़ी ठीकरू शामली डीएमए आकरा ताप पर फोड़ी लीधु छे। पेट्रोल और डीजल की किमतों में सतत वधारो थई रह्यो छे। सोमवार सतत 16 दिवसे पण पेट्रोल डीजल भावों वध्या छे। मुंबई में पेट्रोल 86 रुपया आंकड़ो पार कर लीधो छे, त्यारे अन्य शहरों में 80 आंकड़ो पार कर लीधो छे। आ प्रकारे डीजल पर नवा स्तरे रेकॉर्ड स्थापित करायो छे। इंडियन ऑयल कंपनी मते सोमवार दिल्ली में एक लीटर पेट्रोल 78.27 रुपया प्रति लीटर वेचाई रही है। फरी जो बात मुंबई की करिए तो अं 86.8 रुपया पर पहुंची गयो। आ प्रकार कोलकाता में सोमवार पेट्रोल 80.91 रुपया प्रति लीटर रहू, चेन्नई में 81.26 रुपया प्रति लीटर रहू। डीजल की बात करिए तो दिल्ली में एक लीटर डीजल 69.70 रुपया चुकव पड़ रहा है। कोलकाता में 71.72 रुपया और मुंबई में 73.64 रुपया प्रति लीटर वेचाई रही है। चेन्नई में 73.3 रुपया प्रति लीटर डीजल वेचाई रही है। वडाप्रधान नरेन्द्र मोदी अरुणाचल प्रदेश धेमाजी उज्ज्वला योजना लाभार्थियों से वीडियो कॉन्फरेंस माध्यम से सीधी बात की। आ साथ वडाप्रधाने विरोधियों पर आकरा शाब्दिक प्रहारों कर। पाकिस्तान साथ बातचीत मामले विदेश मंत्री सुषमा स्वराज कड़क शब्दों में बात करी, तेमणे कहूं कि जारी सीमा पर अर्थियों उठती होय त्यारे बातचीतनो अवाज गमतो नथी। सुषमा स्वराजे पाकिस्तानी आखरी झाटक निकाली। भारते कहूं कि गिलगिट बलिस्तान विस्तार जम्मू कश्मीर महत्वपूर्ण भाग है, अभिन्न अंग है। भारत कहूं कि आ विस्तार पर पाकिस्ताने हमलो कर 1947 में कब्जो जमाव्यो हतो, एटले ज आ विस्तार की कायदाकीय स्थिति में बदलाव पाकिस्तान ने अधिकार नहीं। पाकिस्तान वडाप्रधान शाहिद खाकन अब्बासीए 21 मे रोज एक आदेश जारी कर स्थानिक परिषद महत्वपूर्ण अधिकारी ने पूर्ण कर दीदा है। आ अधिकारी ने कारण स्थानिक परिषद स्थानिक मामलाओं मामले निर्णय लेती नहीं। पाकिस्तान मानवाधिकारी संगठनों सरकार अनिर्णय विरोध कर। विदेश मंत्रालय कहूं कि बलजबरी की कब्जो जमाला विस्तार की स्थिति ने बदलवा पाकिस्तान सरकार निर्णय अस्वीकार्य। पाकिस्तान हाल में सामने आवेला एक अहेवाल मुजब पाकिस्तान 1 થી 2 બિલિયન ડોલર की नवी लोन लेवा जाई रही है, जे बात ने पण संकेत आपे छे कि आर्थिक बाबतों माटे पाकिस्तान बिजिंग पर निर्भर थई रही छे। नवी लोन नो उपयोग पाकिस्तान तेना विदेशी मुद्रा भंडार की हालत सुधारवा माटे करशे। छेल्ला अठवाडिया में पाकिस्तानी विदेशी मुद्रा भंडार में भारे कड़ाको नोंधायो छे अने तेवी स्थिति छे कि हाल पाकिस्तान नो विदेशी मुद्रा भंडार आयात माटे मात्र 2 મહિના જ चाले तेवी स्थिति छे। पाकिस्तान की खराब आर्थिक स्थिति में घना परिबड़ों जवाबदार है, तमु एक सीपीएसई प्रोजेक्ट ने पूरा करने पाकिस्तान में मोटा प्रमाण में चीनी मशीनरी आयात कराई रही है, जेने कारण खूब मोटा आर्थिक बोझ पाकिस्तान ने सहन करव पड़ रहा है। કેટલાક શ્રદ્ધાળુએ આરોપ લગાવ્યો છે કે ચીની અધિકારીઓ તેમને પવિત્ર માનસરોવરમાં ડૂબકી નથી લગાવી દેતા। તેમની આ મુશ્કેલીને લઈને તેમણે ભારતના વિદેશ મંત્રાલયને કોઈને નિરાકરણ લાવવા માટે અપીલ કરી છે। पूर्व राष्ट्रपति प्रणब मुखर्जी नागपुर में थनार राष्ट्रीय स्वयंसेवक संघ एक कार्यक्रम में भाग लेशे। प्रणब मुखर्जी संघ शिक्षण वर्ग 25 दिवसों चली रहे कार्यक्रम में समापन में भाग लेशे। 7 जून रोज थनार आयोजन माटे आरएसएस तरफ थी आमंत्रण मोकलवामां आव्युं। પેરિસના એક યુવકે પોતાનો જીવ જોખમમાં નાખી આ યુવક બિલ્ડિંગના ચોથા માળે જીવનમરણ વચ્ચે ઝોલાખાઈ રહેલ બાળક પાસે પહોંચે છે। સ્પાઇડરમેનની માફક બિલ્ડિંગ પર ચડીને આ યુવકે આ માસૂમને બચાવ્યું હતું। દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે।
કુદરતી નજારા જેટલા રમણીય હોય છે એટલા ડરામણા પણ હોય છે. કુદરત કહેર વરસાવે ત્યારે શું થાય એ જોવા મળ્યું અમેરિકાના એક વાયરલ વિડીયોમાં, યુએસના મેરીલેન્ડ સ્ટેટમાં આવેલ એલિકોટ સિટીમાં. આઈટી કંપની ટાટા કન્સલ્ટન્ટ સર્વિસીસનું બજાર પૂંજીકરણ શુક્રવારે 7 લાખ કરોડ રૂપિયાને પર કરી ગયું છે, જે સાથે જ આ ઉપલબ્ધિને હાંસલ કરનાર દેશની પહેલી કંપની તે બની ગઈ છે. પેટ્રોલ ડીઝલ બાદ હવે બટાકાના ભાવ આંબને આંબી રહ્યા છે, ત્યારે કિંમતોમાં વધારાનું કારણ ઓછો સપ્લાય હોવાનું માનવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્પાદનમાં પણ આ વર્ષે પડતી જોવા મળી છે, પરિણામ હવે આપની રસોઈનો ખર્ચ વધી જશે. શાઓમીએ ભારતમાં ક્રેડિટ લોન્ચ કર્યું છે, જેના દ્વારા તાત્કાલિક પર્સનલ લોન લેવી વધુ સરળ બનશે. કંપનીનું આ અંગે કહેવું છે કે આ પણ ક્રેડિટ યુઝર્સ માટે લોન માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. ટેલિવુડની બે પ્રખ્યાત અને હોટ હિરોઈન જેનિફર વિંગેટ અને સુરવિન ચાવલા આજકાલ એક વિડીયોને કારણે ખૂબ ચર્ચામાં છે. આ વિડીયોમાં હિટ સોંગ પિયા પિયામાં બંનેનો હોટ અંદાજ જોવા મળ્યો. બંને ગીતમાં પ્રીતિ અને રાનીની જેમ ટોવેલમાં ડાન્સ કરતી જોવા મળી હતી. બિગ બોસ સીઝન 11થી ચર્ચામાં આવેલી સપના ચૌધરી પહેલા માત્ર હરિયાણામાં જાણીતી આવી હતી, દેશભરમાં પ્રખ્યાત બની છે. જ્યારથી તે બિગ બોસના ઘરમાંથી નીકળી છે, અવારનવાર પોતાના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં આવતી બોલીવુડમાં ડેબ્યુ કરી ચૂકેલી સપના હાલ પોતાના નવા લુકને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. સોનમ કપૂર હાલ પતિ આનંદ આહુજા સાથે હનીમૂનની મજા માણી રહી છે. આ દરમિયાન ન્યુલી વેડ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેઓ પોતાને એકબીજાના ફોટા શેર કરી રહ્યા છે. આ તસવીરોમાં સોનમ અને આનંદ એક સુંદર સ્ટ્રીટ પર મસ્તી કરતા જોવા મળે છે. સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ રેસ 3નું નવું સોંગ સેલ્ફીઝ રિલીઝ થઈ ચૂક્યું છે. સેલ્ફીઝ સોંગને સલમાન ખાને પોતે લખ્યું છે, જ્યારે આ સોંગને અવાજ આપ્યો છે આતિફ અસલમ અને સલમાનની ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરે. આ સોંગ હાલ યુટ્યુબ પર ધમાલ મચાવી રહ્યું છે. બેડમિન્ટન ખેલાડી સાયના નહેવાલની જીવન પર બનનારી ફિલ્મ પ્રી પ્રોડક્શનનું કામ શરૂ થઈ ગયું છે. ફિલ્મનું કામ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે. શ્રદ્ધા હાલમાં સાયનાને સંપૂર્ણ ઓબ્ઝર્વ કરી રહી છે અને હરિયાણવી પણ શીખી રહી છે.